नर्मदा जिल्लाना सीरा खाते असरग्रस्तों द्वारा पोतानी विविध मांगणीओने लईने भूख हड़ताल करवामां आवी हती। नर्मदा जिल्लाना तिलकवाड़ा तालुकाना शीरा गामे गुजरात महाराष्ट्र तेमज मध्य प्रदेश तथा गुजरात राज्यना भरूच नर्मदा वडोदरा छोटाउदेपुर जिल्लानी वसाहतोना असरग्रस्तों पोतानी विविध मांगणीओने लईने भूख हड़ताल उपर बैठा हता, जेने लईने वहीवटी तंत्रमां दोड़धाम मची हती। आ असरग्रस्तोनुं कहेवुं छे के छेल्ला घणा वर्षोथी अमे अमारी मांगोने लईने सरकार समक्ष न्याय मांगी रह्या छे, तेम छतां आ देशमां अमारी अमुक मुद्दानी मांगो न संतोषाई छे, जेने लईने आजे अमे भूख हड़ताल उपर बैठा छे। असरग्रस्तोए आ हड़तालनी चीमकीने लईने पोलीस तंत्र पण सज्ज बन्युं हतुं तथा ठेर ठेर जग्याए बंदोबस्त गोठवामां आव्यो हतो। असरग्रस्तोने मळवा माटे स्थानिक वहीवटी तंत्रना अधिकारीओ घटना स्थळ उपर दोड़ी आव्या हता अने विविध मुद्दाओने लईने चर्चा करी हती। आ चर्चामां असरग्रस्तोने समाज मंडळना आगेवान જશુભાઈ ભીલ પણ ઉપસ્થિત રહ્યા હતા। અસરગ્રસ્તોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર કોઈ પ્રતિનિધિ ઘટના સ્થળે આવી અમારી મુલાકાત નહીં લે અને અમારી વાત નહીં સાંભળે ત્યાં સુધી અમારી આ ભૂખ હડતાલ ચાલુ રહેશે, જેને લઈને નર્મદા પોલીસ પણ પરેશાન થવું પડે તેવી પરિસ્થિતિ ઉદ્ભવી હતી। મીડિયાની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી અસરગ્રસ્તોનો પક્ષ જાણ્યો હતો, તેમજ વહીવટી તંત્રના સ્થાને કચેરીના મદદની કમિશનર સાહેબને મીટિંગની બાબતે પૂછતા તેઓએ કંઈ પણ જણાવવાનો ઇનકાર કર્યો હતો। આ ભૂખ હડતાલને લઈને અસરગ્રસ્તોએ શું કહ્યું તે સાંભળીએ। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સીરા ખાતે આજરોજ ગુજરાત રાજ્યના તેમજ મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશના તથા ગુજરાત રાજ્યના ચાર જિલ્લાના અસરગ્રસ્તો આજે પોતાની વિવિધ માંગોને લઈને અહીં ભૂખ હડતાલ પર બેઠા છે। આપ અહીં વિડીયોમાં જોઈ શકો છો, આ એ જ અસરગ્રસ્તો છે કે જેમણે સરદાર સરોવર નર્મદા બંધના નિર્માણની અંદર પોતાની જમીનો ગુમાવી છે અને બહુ મૂલ્ય તેઓનો ફાળો રહ્યો છે। આજે આ અસરગ્રસ્તો પોતાની વિવિધ માંગોને લઈને ભૂખ હડતાલ પર બેઠા છે। આજથી 5 વર્ષ અગાઉ પણ અમે કેવડિયા કોલોની ખાતે આ જ રીતે 1 વર્ષ અને 3 દિવસ માટે ભૂખ હડતાલ કરી હતી, પરંતુ અમને સરકારશ્રી દ્વારા બાહેધરી આપવામાં આવી હતી કે તમારી માંગણીઓ સંતોષાઈ જશે, પરંતુ આજે ફરી પાછી તેઓની માંગણીઓ ન સંતોષાતા તે લોકો આજે ફરી અહીં ભૂખ હડતાલ પર બેઠા છે। આ અસરગ્રસ્તોએ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે 2 દિવસ પહેલાં સરદાર સરોવર પુનઃવસવાટના કમિશનર સાહેબ સાથે પણ કચેરીએ ખાતે મિટિંગ કરી હતી, તેમજ તે અધિકારીએ પણ તેઓને તેમની માંગણીઓ જે ખરી તે સરકાર સુધી પહોંચાડવા માટેની ખાતરી આપી હતી। અસરગ્રસ્તોની એક જ માંગ છે કે સરદાર સરોવર પુનઃવસવાટના કમિશનર ઘટના સ્થળે આવે, અમારી મુલાકાત લે તથા અમારા જે કંઈ પણ મુદ્દાઓની જે માંગણી છે તે સાંભળે અને તેનો સત્વરે ઉકેલ લાવે। તો હવે જોવું રહ્યું કે સરદાર સરોવર પુનઃવસવાટના અધિકારીઓ આ અસરગ્રસ્તોને ન્યાય મળે તે માટે તેઓ કેટલા કાર્યરત બને છે અને તેઓની માંગ ઝડપથી જલ્દી ને જલ્દી કેટલા સમય સુધીમાં તેઓ સરકાર સુધી પહોંચાડે છે। મહત્ત્વની બાબતો એ છે કે અસરગ્રસ્તો તથા નર્મદા નિગમ વચ્ચેની જે હક અને અધિકારો માટેની જે લડત છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે, જેને કારણે અહીં નર્મદા પોલીસ પણ વારંવાર હેરાન થઈ રહી છે। જ્યારે આ અસરગ્રસ્તોનું એક જ કહેવું છે કે સરદાર સરોવર પુનઃવસવાટના કમિશનર તથા સરકારના પ્રતિનિધિઓ ઘટના સ્થળ પર આવે, અમારી વેદના સાંભળે અને અમારી જે કંઈ પણ માંગો છે તેનો સત્વરે ઉકેલ લઈ આવે। જ્યાં સુધી તેઓની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ ભૂખ હડતાલ ચાલુ જ રહેશે તેવી ચીમકી અસરગ્રસ્તોએ ઉચ્ચારી છે। તો હવે જોવું રહ્યું કે સરકાર આ અસરગ્રસ્તોની વાત સાંભળશે અને આ અસરગ્રસ્તો પોતાના વિવિધ મુદ્દાઓને લઈને પોતાના હક અને અધિકાર માટે જે લડત આપી રહ્યા છે તેમાં કચેરીના અધિકારીઓ પણ તેમને કેટલો સહકાર આપે છે તે હવે જોવું રહ્યું। શંકરભાઈ તડવી સાથે ગૌતમ વ્યાસ, લોકમત ન્યૂઝ, નર્મદા। નામ કરમસિંહભાઈ જીરિયાભાઈ વસાવા, અત્યારે મારું મૂળ ગામ ગદેર અને અત્યારે હાલમાં તરીકે મેં રહું છું સીરા નવી વસાત, પીપરવટી નવી વસાત, તાલુકો ડેડિયાપાડા। હાલ જીકુભાઈએ જે પણ વાત કરી એ સૌરવ મુદ્દા છે અને અગાઉ પણ અમે 19 ગામના અસરગ્રસ્તો કેવડિયા ખાતે બેસેલા અને એ જ મુદ્દા પર અમે કેવડિયામાં ભૂખ હડતાલ કરવામાં આવી છે। તો અમે સરકાર ઉપર વિશ્વાસ રાખ્યો અને અમારા વડીલો બધા સરકાર ઉપર એવો વિશ્વાસ રાખ્યો કે અમને ખરેખર કે અમારી માંગ જ્યારે મતલબમાં સિનિયર નેતાઓ છે અને જે સરકાર હાલમાં ચાલુ છે એ સરકાર ખરેખર કે થોડી મતલબમાં જાણ કરીને અને અમારી માંગણી પૂરી કરશે। એવી રીતે અમારા વડીલો વસાત અને આજ સુધી 5 વર્ષ ત્યાં સુધી ખરેખર કે સરકાર ઉપર ભરોસો અને વિશ્વાસ રાખ્યો, પણ હવે અમારી પાસે પરિસ્થિતિ ઊભી થઈ છે કે હવે સરકાર ઉપર અમારો કોઈ ભરોસો રહ્યો નથી। અમારે આજના મિનિટે કે 10 તારીખે કેવડિયા કોલોની નર્મદા નિગમની ઓફિસ ઉપર અમારે આવેદન પત્ર અગર અમારે ભૂખ હડતાળ ત્યાં કરવાની હતી
અને બીજું લખેલું કે અમે ત્યાં ના થાય તો અમે ગાંધીનગર પણ ભૂખ હડતાળ થશે અને શિરા નવી વસાત પણ અમારે ઘર ઉપર અહીંયા પણ ભૂખ હડતાળ થશે. તો અમારે મારે જાણવું છે કે સરકાર ઉપર જ્યારે અસરગ્રસ્તનો મામલો આવે છે ત્યારે મતલબમાં અત્યારે અમે પૂછ્યું કે ભાઈ અમને કેવડિયા કેમ નથી જવા દેવું તમારે, તો એ લોકો કહેવામાં આવે ભાઈ કેવડિયાની અત્યારે પ્રતિબંધ છે, દિલ્હીની અંદર ભૂખ હડતાળ થાય એ જ પોઝિશન મતલબમાં કેવડિયામાં થાય છે, એટલે તમારે પાસે કેવડિયા જવાનું કોઈ મતલબમાં આગળથી અમને એવું જાણવા મળ્યું છે. તો અમારી પાસે પોલીસ તંત્ર પણ અહીંયા પણ છે, કાલનો બંદોબસ્ત ગોઠવાઈ દેવામાં આવ્યો છે. અમારી પાસે નિગમ જે નિગમ નર્મદા અસરગ્રસ્તો છે અને નિગમ સરકાર પાસે અમારી જે માંગણીઓ છે એ નિગમ જોડે અમારે લેવાની છે. અમારે મતલબ પોલીસ અમારા દેશના રક્ષા કરે છે એ તમામ લોકોની પાસે મતલબ પોલીસ તંત્રનો જરૂર પડી શકે છે. અમારી પોલીસ જોડે કોઈ અમારી કોઈ વાટાઘાટા છે નથી, પોલીસ અમને રક્ષણ કરે છે અને પોલીસ પણ નર્મદા જિલ્લાની પોલીસ પણ જાણે છે કે નર્મદા અસરગ્રસ્તોના કેટલા મુદ્દાઓ પડતર છે એ પણ પોલીસ તંત્ર પણ જાણે છે કે આજના મિનિટે અમે જ્યારે ભૂખ હડતાળ કરવામાં આવી છે તો અમે વાટાઘાટા જરા મેડમ જોડે મતલબ વાણીબેન મેડમ છે એમને જોડે વાટાઘાટા પણ કર્યા, એમણે પણ પ્રયત્ન કર્યા કે ભાઈ તમારા જો નર્મદાના નિગમના કર્મચારી આવતા હોય તો મેડમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે જો ખરેખર કે કર્મચારી અમારા જે હોદ્દેદાર છે નિગમના કમિશનર છે એ અહીંયા શિરા આવે, અહીંયા બધા જ વસાટના આગેવાનો ભેગી લોકો ભૂખ હડતાળ કરવા માટે બેઠા છે અને ચાર જિલ્લાના અસરગ્રસ્તો બેઠા છે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગુજરાત. નર્મદા યોજનાથી અસર પામતા નર્મદા વિસ્થાપિતો ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ ત્રણે ત્રણ વિસ્થાપિતો છેલ્લા 5 વર્ષ પહેલાં કેવડિયાની ધરતી પર એક વર્ષ અને 3 માસ સુધી ભૂખ હડતાળ પર કરેલી અને એમાં ગુજરાતના સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, નર્મદાના તમામ ઉચ્ચ અધિકારીઓ અને વહીવટીતંત્રના તમામ અધિકારીઓ જોડે સમાધાન થયેલું. આ 27 મુદ્દાનો જે કાર્યક્રમ હતો એમાંથી 6 જેટલા પ્રશ્નો હજુ પણ વિસ્થાપિતોના 5 વર્ષથી ઉકેલાયા નથી અને એના માટે આ ત્રણે ત્રણ રાજ્યોના વિસ્થાપિતો શિરા વસાત ખાતે આજે ભૂખ હડતાળ પર પ્રતિક ઉપવાસ પર ઉતરેલા છે, એમની મુલાકાત માટે હું આવ્યો છું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન મોદી સાહેબ 2017ની અંદર બોડેલી ખાતે સભાની અંદર ચૂંટણી પ્રચારમાં આવેલા તે વખતે મોદી સાહેબે પણ ગુજરાતની સરકારને એવું કીધું કે ભાઈ નર્મદા વિસ્થાપિતોના બાકી પ્રશ્નો છે એ વહેલી તકે નિકાલ થવા જોઈએ એની મોદી સાહેબે પણ ખાતરી આપેલી. તેમ છતાં ગુજરાતની સરકારે અત્યાર સુધીમાં આ 6 પ્રશ્નો માટે કોઈ ધ્યાન આપ્યું નથી. આગામી 1 માસ પહેલાં ગુજરાતના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબના અમે રૂબરૂમાં આગેવાન સાથે મળેલા, એમણે અમને એવું કીધું કે આ તમારા પ્રશ્નો બાબતે 1/2 કલાકનો અમે સમય આપીશું, સ્પેશિયલ મિટિંગ કરીશું. 1 માસ જેટલો સમય થવા છતાં અમારી સાથે બેઠકને કોઈ મેસેજ આવ્યો નથી. સરકાર અમારા પ્રશ્નો સાંભળવા માટે એમના પોતાની રીતે સહાનુભૂતિ દાખવતી નથી એવું આ લોકોને લાગવાના કારણે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. સર, હાલમાં આજે જે ઓફિસરો આવ્યા તમને મળવા, હા, ને એમને હું શું નિર્ણય લીધો અને તમે એના પછી શું નિર્ણય લેવાના છો? અધિકારીઓ આવ્યા છે, ડેપ્યુટી કમિશનર લેવલના અધિકારીઓ આવ્યા છે. એ અધિકારીઓના આ પ્રશ્નો જે છે નીતિ વિષય સરકારના લેવલના પ્રશ્નો છે, મુખ્યમંત્રી અને મંત્રીશ્રીને કેબિનેટના પ્રશ્નો છે, અધિકારી લેવલના પ્રશ્નો નથી. એટલે અધિકારી મિત્રોને જે કંઈ રજૂઆત અમારી સાંભળીએ સાંભળી ગયા છે અને LED લાઇટ અને પાણી પુરવઠાના જે પ્રશ્નો છે એમના લેવલના, એમણે કીધું કે દરેક વસાતના અમને આપો તો અમે એને જે કંઈ ખૂટતા કરતા હશે તો એ નિકાલ કરીશું એવું કીધું છે. પણ આ અધિકારીઓએ અત્યાર સુધીમાં 5 વર્ષમાં આ જે નિર્ણય કર્યો છે એ LED લાઇટ અને પાણી પુરવઠાના પ્રશ્નો કયા લેવલે કેટલા નિકાલ થયા એ પણ અમને જણાવ્યું નથી. એટલે અસંતોષ તમામ વિસ્થાપિતોમાં છે.